नमस्कार विद्यार्थी मित्रों, जिगर सर फिजिक्स यूट्यूब चैनल में आप दरेकनु हार्दिक स्वागत है। जो तमे लोकोए मारी चैनल ने लाइक शेर अने सब्सक्राइब ना करी होय तो झड़पथी करी नाखो। आजे मित्रों हूँ तमारी समक्ष गुजकेट 2020 फिजिक्स नी आंसर की रजू करूँ छू। आजे तमारा बधा ज विद्यार्थी मित्रों नी गुजकेट 2020 नी परीक्षा पूर्ण थई। आशा राखी कि तमे लोकोए जे पण मेहनत करी छे ए प्रमाणे तमने एग्जाम तमे लोकोए सफलतापूर्वक ज पार करी हशे। तो आपणे आज चर्चा करीशुं फिजिक्सना गुजकेट 2020 ना पेपरनी, जेमां एक बे प्रश्न एवा हता जे डाउटफुल हता, जे तमे लोकोए परीक्षा दरमियान पण अनुभव्यो हशे। तो आपणे 2020 गुजकेटनी आंसर की जोईए। तो विद्यार्थी मित्रों, मैं तमारी समक्ष गुजकेट 2020 नी आंसर की रजू करी दीधी छे। तो तमे लोको तेनो स्क्रीनशॉट लई सको छो अथवा तो तमे तेने तमारी नोटबुक में लखी सको छो। आशा राखू के तमे बधाई लोकोए गुजकेट नी परीक्षा सफलतापूर्वक पास करी हशे अने आ कोरोना नी महामारी में सोशियल डिस्टन्स साथे ज परीक्षा आपी हशे। बीजू ई के आपणे फिजिक्सनું पेपर गयुं गुजकेटनું, तो એમાં એવા થોડા ઘણા પ્રશ્નો હતા જે ડાઉટફુલ હતા, અને બાકીના પ્રશ્નોની વાત કરીએ તો બાકીના પ્રશ્નો મોટા ભાગના પ્રશ્નો એનસીઆરટી ટેક્સ્ટબુક આધારિત જ હતા અને ઘણા બધા દાખલાઓ પણ એનસીઆરટી ટેક્સ્ટબુકના બેઠા જ હતા અથવા તો માઇનર રકમ ચેન્જ હતી। એટલે એવા પ્રશ્નો તો તમે જાતે જ સોલ્વ કરી શકશો। આજે આપણે એવા બે ચાર પ્રશ્નોની ચર્ચા કરીશું જે ખરેખર ડાઉટફુલ છે અથવા તો ગ્રેસિંગને પાત્ર હોય। એમાં સૌ પ્રથમ વાત કરીએ તો જે પાવરવાળો પ્રશ્ન હતો એની રકમ હું બોલું છું। જે સૌ પ્રથમ પાવરવાળો પ્રશ્ન છે, પાવરવાળા પ્રશ્નમાં રકમ એવી હતી કે કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ 120 વોલ્ટ છે, સોરી 12 વોલ્ટ છે। જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહમ હોય તો બેટરીમાંથી ખાલી જગ્યા વોટ મહત્તમ પાવર ખેંચી શકાય। ખરેખર આ ટેક્સ્ટબુકનો ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયનો પહેલો દાખલા નંબર જ છે એવું લાગે, પરંતુ ટેક્સ્ટબુકમાં મહત્તમ પ્રવાહ શોધવાનો કીધો છે, જ્યારે અહીંયા રકમ ચેન્જ છે મહત્તમ પાવર કીધો છે। તો ખરેખર જોવા જાવ તો મહત્તમ પાવર બેટરીમાંથી પસાર થાય એનું સૂત્ર થાય એપ્સિલોન સ્ક્વેરના છેદમાં 4R। હવે એ અનુસાર તમે દાખલો ગણો તો ઓપ્શનમાં એક પણ જવાબ ન આવે, પરંતુ જો તમે માત્ર પાવરનું સૂત્ર એપ્સિલોન સ્ક્વેરના છેદમાં R લઈને ગણશો તો એ મુજબ તમને 360 વોટ જવાબ મળશે। એટલે આ પ્રશ્ન એક ડાઉટફુલ હતો, ખરેખર સાચો જવાબ એનો ઈ સ્ક્વેરના એપ્સિલોન સ્ક્વેરના છેદમાં 4R અનુસાર સાચો જવાબ થાય, પરંતુ 360 જવાબ એપ્સિલોન સ્ક્વેર આર મુજબ થાય। હવે જોઈએ તે પ્રશ્ન ગ્રેસિંગને પાત્ર છે કે નહીં। ત્યાર પછી બીજો એવો પ્રશ્ન હતો એની હું ચર્ચા કરું, તો એની રકમ હું બોલું છું। શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5×10^28 પરમાણુ પ્રતિ મીટર ઘન છે, તેને 1 PPM ઘનતા સાથે આર્સેનિક વડે ડ્રોપ કરવામાં આવે છે, ડોપ કરવામાં આવે છે, તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો, અને એનઆઈની વેલ્યુ પણ આપેલી હતી। હવે તમે જોવા જાઓ તો પ્રશ્નમાં બે વસ્તુઓ શોધવાની હતી, ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા, પરંતુ તમે ઓપ્શન જોઈશો તો ઓપ્શનમાં માત્ર એક જ સંખ્યા આપેલી હતી, બરાબર છે? તો એ અનુસાર આ પ્રશ્ન પણ ડાઉટફુલ કહેવાય, પરંતુ એક ઓપ્શન આપેલો છે તો એક ઓપ્શન પ્રમાણે તમે હોલની સંખ્યા શોધશો તો હોલની સંખ્યાનો જવાબ સાચો જવાબ મળી જ જાય છે। ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ। હવે આપણે થિયરીમાં એનસીઆરટી ટેક્સ્ટબુકમાં ભણી જ ગયા છીએ કે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું જે સૂત્ર છે તે 2 ઇટા sin બીટા એના છેદમાં 1.22 લેમડા થાય, પરંતુ આવો ઓપ્શન કોઈ હતો જ નહીં, પરંતુ એની જગ્યાએ તમને માઇક્રોસ્કોપનું કોણીય વિભેદન
के लघुतम अंतर, परंतु कोणीय विभेदन के लघुतम अंतर शब्द वापरेलो होत तो ते जवाब योग्य थात। तो थैंक यू विद्यार्थी मित्रों, तमे लोकोए मारो आ वीडियो जोयो अने आशा राखू के तमने लोकोने आ वीडियो पसंद आव्यो हशे। तो तमे लोको मारा आ वीडियो ने लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। अने आप बधा ज विद्यार्थी मित्रों नो आ वीडियो जोवा बदल खूब खूब आभार।